भारत સરકારના રાજભાષા વિભાગ ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં હિન્દી દિવસ સમારોહ 2022 અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાહે હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે સુરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત એ ઉત્સાહ અને મનોરથને સિદ્ધ કરનારી ભૂમિ છે. બાળકોને સ્વભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી 25 વર્ષમાં પોતાની સ્વભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શિખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. આપણી સ્થાનીય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃદ્ધ ભાષાઓ છે. હિન્દી એ આમ જનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ઘડવામાં આવી છે. મેડિકલ વિજ્ઞાન, તકનીકી ઇજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનેક પેઢીઓના સાહિત્ય સર્જનને સમજવું હોય તો રાજભાષા જાણવી જરૂરી છે. ભારત દેશના યુવાનોમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે ઘરમાં વાતચીતની ભાષા તરીકે પોતાની માતૃભાષાને અપનાવવાનો અનુરોધ અમિતભાઈ શાહે કર્યું હતું. આજ કહેતા હું મિત્રો, હિન્દી હમારે મન કી ભાષા હૈ, હિન્દી હમારે રાષ્ટ્ર પ્રેમ કી ભાષા હૈ, ઓર હિન્દી આમ હિન્દ કે જન કી ભાષા હૈ, આમ જન કી ભાષા હૈ, હમે ઇસકો આગે બઢાના હૈ. દેશ કી સભી ભાષાએ સમૃદ્ધ હૈ, પ્યારી હૈ, लेकिन भारत के लोगों ने हमेशा हिंदी को राष्ट्रभाषा के रूप में विशेष प्रेम और आदर दिया है और आज भी दे रहे हैं. अपनी मातृभाषाओं पर गौरव के साथ राष्ट्रभाषा हिंदी का सम्मान यह भारतीयों की विशेषता है. इसीलिए हमारे यहां कवियों ने भी कहा है कि हिंदी तो भारत के बाल की बिंदी है. मातृभाषा भले ही हम सभी की अलग हो, पर हमारी राष्ट्रभाषा तो एक ही है.